રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તેને યોગ્ય નાણાકીય આયોજન કહેવાય મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારી સામે મૂકે છે અને આજના એપિસોડમાં એવા જ એક નવા મુદ્દા સાથે હું જર્ણા અલકંટી આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજર શોમાં આપણે વાત કરીશું નાણાકીય આયોજનમાં એડવાઇઝરની ભૂમિકા અંગે ફાઇનાન્શિયલ પ્લાનર કઈ રીતે કામ કરે છે તે જાણીશું અને સાથે જ લઈશું દર્શકોના સવાલ

તમારા નાણાકીય આયોજનની સફળતા માટે તેમની સલાહ કેટલી અને શા માટે જરૂરી છે અને આ અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે પ્લાન ઇન્વેસ્ટ એડવાઇઝરના સીએફી અને સીઈઓ પિયુષ પિયુષજી સ્વાગત છે તમારો આજના શોમાં સૌથી હું તમને એ પૂછવા માંગીશ કે ઘણા બધા લોકો આ ફાઇનાન્શિયલ એડવાઇઝર કેમ રાખવો એ અંગે વિચારતા હોય છે બધાનું માનવું એવું હોય છે કે હું કમાઉં છું મને મારી ઇન્કમ ખબર છે મને મારા એક્સપેન્સીસ ખબર છે હું સેવિંગ કરું છું તો પછી મને મારા ફેમિલી માટે શું કરવાનું છે શું નથી કરવાનું બધું મને ખબર છે તો પછી મને ફાઈનાન્શિયલ એડવાઇઝરની જરૂર શા માટે છે તો આનો જવાબ તમે શું આપશો જરણાબેન હવે આજકાલ શું છે કે એટલા બધા ન્યૂઝ આવતા થઈ ગયા છે તમે જુઓ તો છાપાઓ છે મેગેઝીનો છે ટીવી છે એના પરથી એટલા બધા સમાચાર સતત આવતા જ રહે છે એ બધું જોતા અને સાંભળતા લોકોને એમ થયું છે કે અમને બધું જ આવડે છે એટલે અમને કોઈ જરૂર નથી ફાઇનાન્શિયલ પ્લાનરની છતાંય શું થાય છે કે જ્યારે બે વ્યક્તિ રસ્તા પર મળે છે ત્યારે વાત ચાલુ થાય છે આ રીતે કે મારી પાસે દસ હજાર રૂપિયા છે હું ક્યાં ઇન્વેસ્ટ કરું કે પછી બજાર કેવું લાગે છે તો આ બધા સવાલો એકબીજાને પૂછે છે ને આ બધાના જવાબો લોકો જે સાંભળવું કહેલું હોય એના બેઝ પર જવાબ આપે છે એટલે આ બેઝ પર જો લોકો નિર્ણય લેવા માંડે ને એક્શન લેવા માંડે ઇન્વેસ્ટમેન્ટ્સ ને બીજી વસ્તુના તો એ લોકોને ગંભીર નુકસાન આમાં થઈ શકે છે એટલે આમાં બહુ જ જરૂરી છે કે કોઈ પ્રોફેશનલ ફાઇનાન્શિયલ પ્લાનરને એ લોકો કોન્ટેક કરે જેથી એ લોકોને આખું જરૂરિયાત પ્રમાણે એમને બરાબરનું એડવાઈઝ મળી શકે છે હવે તમે વિચાર કરો કે કોઈની ગાડી જો બગડી જાય છે તો કોઈ ગૂગલ નથી કરતું પણ ઓટોના મિકેનિક પાસે જાય છે એ જ રીતે આપણે જ્યારે ફાઇનાન્સના સવાલો આવે ત્યારે તમે ફાઇનાન્શિયલ પ્લાનર પાસે જવું યોગ્ય છે જી પિયુષજી તો હવે આપણે ફાઇનાન્શિયલ પ્લાનર કેમ મહત્વના છે એ અંગે તો જાણી લીધું ત્યારે હવે સવાલ એ ઊભો થાય છે કે ફાઇનાન્શિયલ પ્લાનર શોધવાનો યોગ્ય સમય ક્યારે ક્યારે વ્યક્તિએ ફાઇનાન્શિયલ પ્લાનર શોધવાનું શરૂ કરી દેવું જોઈએ આમ તો કોઈ નિશ્ચિત સમય નથી હોતો ફાઇનાન્શિયલ પ્લાનર શોધવા માટે જેટલું જલ્દી શોધો એટલું વધારે સારું છે છતાંય જનરલી આ તો આવું છે કે જ્યારે તાવ આવતો હોય ને ત્રણ ક્રોસિન લેવાથી નહીં મટે ત્યારે માણસ વિચાર કરે કે હવે ડોક્ટર પાસે જવું પડશે તો આમાં જ્યારે તમારા ઘરની પરિસ્થિતિઓ બદલાતી હોય છે કે તમારી ઇન્કમની દર બદલાય છે કે તમારા ફેમિલીમાં વધઘટ થાય છે તો આ બધા સમય એવા છે કે જ્યારે તમે ખાસ એડવાઈઝ લેવી જોઈએ કારણ કે તમારું જે ફાઇનાન્શિયલ જે અ પૈસા છે તમારી પાસે કઈ રીતે ગોઠવવા ને કઈ રીતે એનો ઉપયોગ સારી રીતે થઈ શકે એનું જાણકારી મેળવવા ખાસ ફાઈનાન્શિયલ પ્લાનરની જરૂર પડે છે તો પણ કોઈલ સ્ટોન કે જે તમે કહી શકો કે આ સમયે શરૂ કરી શકે એવા માઇલ સ્ટોન આપણે ગણતરી કરીએ તો સપોઝ હવે તમારા લગ્ન થયા હોય કે તમારે ત્યાં કોઈ બાળકનો જન્મ થયો હોય અથવા કોઈ તમારા મા બાપ કોઈ ગુજરી ગયા હોય તો આ બધી વખતે તમે ફાઇનાન્શિયલ પ્લાનરની સર્વિસ લઈ શકો છો જેથી તમે આ જે વધઘટ થઈ હોય ફેમિલીમાં એને તમે સરખું કરી શકો છો જી પિયુષજી હવે આગળનો પ્રશ્ન એ થાય છે કે ફાઈનાન્શિયલ એડવાઇઝર્સ કઈ કઈ રીતના હોય છે અને એટલે કે હું એ પૂછવા માંગુ છું કે ફાઈનાન્શિયલ એડવાઇઝર કઈ કઈ રીતે કામ કરે છે અને તમારા રોકાણમાં મદદરૂપ થઈ શકે આજે આપણે જોઈએ તો માર્કેટમાં બે જાતના ફાઈનાન્શિયલ એડવાઇઝર છે એક તો છે જે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર છે CFP અને બીજા છે જે ઇન્ડિપેન્ડન્ટ ફાઈનાન્શિયલ એડવાઇઝર IFA કહેવાય છે તો આ બેમાં ફરક એ છે કે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર્સ જે હોય છે એ લોકો ઘણું શીખ્યા હોય છે ટ્રેનિંગ લીધી હોય છે ને ઘણી ફાઇનાન્શિયલ બાબત શીખી ને જે દરેક માણસના ઇન્ડિવિજ્યુઅલ જે જરૂરિયાત હોય છે કે જે એમના ફેમિલીના પરિસ્થિતિ હોય છે એ પ્રમાણે તમા એમને ઇન્વેસ્ટમેન્ટ ને ઇન્સ્યોરન્સના ડિસિશન કઈ રીતે લેવા એ જણાવે છે પછી આગળ કે એ લોકો તમને તમારે ટેક્સેશનનું શું સિચ્યુએશન છે તમારે શોર્ટ ટર્મ ને લોંગ ટર્મના ગોલ્સ શું શું છે જાણે કે તમારે છોકરાઓના એજ્યુકેશનના ખર્ચા છે કે તમારે રિટાયરમેન્ટ માટે તમારે જે મૂડીની જરૂરિયાત છે તો આ બધી વસ્તુઓ એક ઓવરઓલ જોઈ ને એ લોકો તમને કઈ કહે છે કે લોંગ ટર્મ તમને કઈ રીતે પૈસાની ગોઠવણ કરવી જોઈએ ને તમારું એસેટ એલોકેશન કરી ને તમને લાંબા સમયનું પ્લાનિંગ કરી આપે છે હવે આમાં જે બીજી ટાઈપના જે એડવાઇઝર હોય છે જે આઈએફએ ગણાય છે એ લોકો શું કરે છે કે તમ તમારી પાસે એકવાર ખબર હોય કે આ અમુક સ્કીમમાં ને અમુક વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે તો એ લોકો તમને એમના ફોર્મ્સ આપે છે એ ફોર્મ ભરાવીને એનું પેમેન્ટ કરાવે છે એટલે જે ટ્રાન્ઝેક્શન છે એમાં તમને મદદરૂપ થાય છે એટલે એ લોકો એમાં બહુ કમિશન જે મળે છે એનાથી જ કમાય છે એ લોકો કોઈ બીજા ચાર્જિસ નથી લેતા તમારી પાસે જી પિયુષજી તો આ તમે સમજાયું કે ફાઇનાન્શિયલ એડવાઇઝર આપણને ક્યાં ક્યાં કઈ રીતે મદદ કરી શકે તો હવે આગળ હું એ પૂછવા માંગીશ કે જ્યારે આપણે ફાઇનાન્શિયલ એડવાઇઝરને અપોઈન્ટ કરવાનું વિચારતા હોઈએ છે એમને મળીએ છીએ ત્યારે એવા કયા મુદ્દાઓ હોય છે કે તેમને આપણે ફાઇનાન્શિયલ એડવાઇઝરને અપોઈન્ટ કરતા પહેલા તેમને આ સવાલો આપણે પૂછી લેવા જોઈએ આમાં અમુક મહત્ત્વના સવાલો તમે જે પૂછી શકો છો ફાઈનાન્શિયલ એડવાઇઝર અપોઈન્ટ કર્યા પહેલાં એમાં તમે અમુક અમુક જાણકારી લઈ શકો છો જે રીતે કે ભાઈ તમે શું શું સર્વિસ પ્રોવાઈડ કરો છો કે તમારા ચાર્જીસ શું છે કે તમે કઈ જાતના ક્લાયન્ટોને હેન્ડલ કરો છો પછી તમે ક્યાં તો કોઈ રેફરન્સ તમે માંગી શકો છો એમની પાસે ક્યાં તો કોઈ સેમ્પલ ફાઇનાન્શિયલ પ્લાન કોઈને માટે બનાવ્યો હોય એ તમે જોઈ શકો છો ને એ એમની ઇન્વેસ્ટમેન્ટની કઈ રીતની સ્ટ્રેટેજી છે એ જાણી શકો છો પણ આમાં સૌથી મહત્ત્વનું એ છે કે તમે એમની સાથે એક લોંગ ટર્મ રિલેશનમાં જોડાઈ શકો છો કે નહીં ને તમે એમની સાથે એક ટ્રસ્ટ એમનો મેળવી શકો છો કે નહીં કારણ કે આમાં શું છે કે તમે લાંબા સમય માટે એ તમારા ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઈડ તરીકે રહેશે ને તમારે કદાચ લાઈફ લોંગ એમની સાથે રિલેશન એક રાખવું પડે એટલે તમારે એક રિલેશન જેમની સાથે સારું બનતું હોય એ સૌથી સારા તમારા માટે ફાઇનાન્શિયલ એડવાઇઝર બનશે જી પિયુષજીએ આ ખૂબ જ સારી વાત સમજાવી છે અમે પણ તમને ઘણી વખત કહેતા હોઈએ છે કે રોકાણકાર અને જે ફાઇનાન્સિયલ એડવાઇઝર છે એમની વચ્ચેનો જે સંબંધ છે એ ઘણો જ મહત્વનો સંબંધ છે અને એમાં ભરોસો હોય તે ખૂબ જ જરૂરી છે પિયુષજી આગળ એ જાણવા માંગીશ કે જ્યારે આપણે ફાઇનાન્શિયલ એડવાઇઝર અપોઈન્ટ કરતા હોઈએ તો ત્યારે આપણે શું જોવું જોઈએ એમનું ક્વોલિફિકેશન કે એમની અન્ય લાયકાત કઈ બાબતો પર ધ્યાન આપી આપવું જોઈએ અત્યારે સેબીએ બે જાતના ફાઇનાન્શિયલ એડવાઇઝરને મંજૂરી આપી છે એક તો જેની પાસે એમ બી એ ડિગ્રી છે અને બીજી બીજા એ છે જે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર એટલે કે સી છે તો એમને એક મંજૂરી સેબી તરફથી આવી છે કે એ લોકો સેબીની સાથે રજિસ્ટ્રેશન કરીને એક રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર તરીકે કામ કરી શકે છે પણ આમાં બીજું એક મહત્ત્વનું એ છે કે એમને એક્સપિરિયન્સ અનુભવ કેટલો છે આ લાઈનમાં એ પણ એક મહત્ત્વની વસ્તુ છે પછી એ લોકો કઈ રીતે ડીલિંગ કરે છે એક તમારી સાથે ને ખાસ આમાં મહત્ત્વનું એ કે સારા જ્યારે માર્કેટો ઉપર જતા હોય ને તમારું ઇન્વેસ્ટમેન્ટનું પરફોર્મન્સ સારું હોય ત્યારે તો કોઈ પૂછતું નથી પણ જ્યારે માર્કેટ નીચે જાય ને જ્યારે તમારું ઇન્વેસ્ટમેન્ટની કિંમત ઓછી થવા માંડે ત્યારે ઘણા લોકો પેનિક થાય છે ને આવા સમયમાં જે ફાઇનાન્શિયલ પ્લાનરો તમારો હાથ પકડીને તમને સંભાળી લે છે એવા ફાઇનાન્શિયલ પ્લાનર બહુ જ જરૂર છે જી સાચી વાત છે ફાઇનાન્શિયલ પ્લાનર માત્ર તમને અહીંયા રોકાણ કરો કે ત્યાં રોકાણ કરો એટલી જ સલાહ પૂરતા મર્યાદિત નથી હોતા માર્કેટ ઉપર જતું હોય નીચે જતું હોય તમારા નાણાકીય ધ્યેય કયા છે તમારે ક્યારે સાની જરૂર છે દરેક બાબતોનું ધ્યાન રાખીને ખરાબ પરિસ્થિતિ વખતે પણ તમારો હાથ ચાલી રાખે તમને હૈયે ધરપત થાય એ રીતે તમને સાચવી રાખે એવી સલાહ આપનાર જ વ્યક્તિ તમારો સાચો ફાઇનાન્શિયલ એડવાઇઝર હોઈ શકે છે પિયુષજી આગળ મારે એ જાણવું છે કે ફાઈનાન્શિયલ એડવાઇઝર્સ જે હોય છે એમની આવકનો સ્ત્રોત કયો હોય છે એમને એમની આવક કઈ રીતે મળે છે હવે આજકાલ લગભગ ત્રણ રીતે ફાઈનાન્શિયલ એડવાઇઝર્સ પૈસા કમાય છે પહેલી રીત એ છે કે તમને જે ટ્રાન્ઝેક્શન કરાવે છે કે જે ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે એના પર જે એમને કમિશન મળે છે એ ડાયરેક્ટલી એમને ક્યાં તો મ્યુચ્યુઅલ ફંડની કંપનીઓમાંથી ક્યાં તો પછી જે એફડી કરતા હોય છે તો એ કંપની તરફથી તો એ લોકોને ડાયરેક્ટ અમુક કમિશન એમના પર મળી જાય છે તો એ એક રીત છે બીજી રીત એવી છે કે જેમાં ફાઇનાન્શિયલ પ્લાનર તમને એક ફી ચાર્જ કરે છે એટલે જેમ કે તમે આજે ડોક્ટર પાસે જાઓ કે તમે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે જાઓ તો એ લોકો તમારી પાસે જે રીતે ફી લે છે કે આટલી એડવાઇઝના આ પૈસા છે તો એ જ રીતે ફાઇનાન્શિયલ પ્લાનર પણ એક ફી ચાર્જ કરે છે તો એ ફી ભરીને તમે પછી બાકીનું તમે બીજે ઇન્વેસ્ટમેન્ટ ડાયરેક્ટ પણ કરાઈ કરી શકો છો ને ત્રીજી રીત એ છે કે જેમાં ફાઇનાન્શિયલ પ્લાનરને તમે કહો છો કે તમે ફી પણ લો ને ઇન્વેસ્ટમેન્ટ પણ તમારી બિહાફ પર કરી લો તો એમાં શું થાય છે કે એ લોકો ફી પણ કમાય છે ને સાથે સાથે એમને કમિશન પણ મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાંથી મળતું હોય છે એટલે આ ત્રણ રીતે આજની તારીખમાં ફાઈનાન્શિયલ પ્લાનરો કમાઈ શકે છે હવે આમાંથી જે રીત તમને સૂટ થતી હોય કે એમને સૂટ થતી હોય એ પ્રમાણેની ગોઠવણ તમે કરી શકો છો પિયુષજી અહીંયા એક વધુ સવાલ મને એ થઈ રહ્યો છે કે જ્યારે રોકાણકાર ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસે જાય છે ત્યારે એને ભરોસો તો મૂકવો જોઈએ ફાઇનાન્શિયલ એડવાઇઝરની ઉપર છતાં પણ ક્યાંક ને ક્યાંક મનમાં કે મગજમાં એક પ્રશ્ન આવે કે હું એવું કઈ રીતે માની લઉં કે આ જે ફાઈનાન્શિયલ એડવાઇઝર છે મારા એ મારા હિતમાં જ મને રોકાણ કરાવી રહ્યા છે કે મારા હિતમાં જ મને યોગ્ય સલાહ આપી રહ્યા છે આ બહુ સારો સવાલ છે એક આમાં સૌથી પહેલી વસ્તુ એ છે કે એક સારો ફાઈનાન્શિયલ એડવાઇઝર એ હોય છે જે પોતાની ઇન્ટરેસ્ટ નથી જોતા પણ ક્લાયન્ટનું ઇન્ટરેસ્ટ પહેલાં હોય છે તો આમાં શું છે કે આજે તમારી પાસે કોઈ ડોક્ટર આવીને કે આજ આજની તારીખમાં આ દવી નવી દવા નીકળી છે તમે આ લઈ લો તો તમે એની પાસે જશો કે પછી બીજો ડૉક્ટર જે તમારે સમજે કે ભાઈ તમને ક્યાં દુખાવો છે તો એની દવા તમા તમને આપે એની પાસે જશો એટલે આ એક ફાઇનાન્શિયલ પ્લાનર પણ એક ફાઇનાન્શિયલ ડૉક્ટર તરીકે તમે એમ સમજો તો એ તમારી ને તમારી જે પરિસ્થિતિ છે એ સમજીને તમને એ પ્રમાણે એડવાઈઝ આપશે તો એવા ફાઇનાન્શિયલ પ્લાનર વધારે યોગ્ય છે બાકી અમુક એવા પણ ફાઇનાન્શિયલ એડવાઇઝર તમને મળશે જે લોકો ખાલી પ્રોડક્ટ વેચવામાં ઇન્ટરેસ્ટ રાખે છે એટલે તમને ખાલી એમ જ કહેશે કે ભાઈ આ સ્કીમ છે પેલી સ્કીમ છે તમે આમાં ઇન્વેસ્ટ કરો પહેલાંમાં એટલે એ એક ખોટી રીત છે એટલે એમાં તમે જાઓ એને બદલે તમારી જરૂરિયાત પ્રમાણે તમે કરો તો એ એ વધારે વધારે સારી એડવાઇઝર તમારા માટે રહેશે જી તો દર્શકો આ તમારે ખાસ ધ્યાન રાખવાની વાત અહીંયા આગળ જાણવા મળી રહી છે કે જ્યારે તમે ફાઇનાન્શિયલ એડવાઇઝર લો છો તેમની સેવા લો છો ત્યારે તે તમારા માટે યોગ્ય છે તમારા હિતમાં છે એ જાણી લેવું જોઈએ જે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે તેમને જે અમુક પ્રોડક્ટનું પ્રમોશન કરતા હોય જેને આપણે સેલ્સમેન કહી શકીએ એની સાથે તમારે બેની વચ્ચે કન્ફ્યુઝન ન થવું જોઈએ ફાઇનાન્શિયલ એડવાઇઝર અલગ વસ્તુ છે અને પર્ટિક્યુલર પ્લાન પર્ટિક્યુલર સ્કીમને પ્રમોટ કરનાર જે વ્યક્તિ છે એ અલગ વસ્તુ છે આ બંનેનો યોગ્ય તફાવત સમજીને તમારે યોગ્ય ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસે તમારી સલાહ લેવાની જરૂર છે અને આ કાર્યક્રમ દ્વારા અમે તમને એ જણાવવાની કોશિશ કરી રહ્યા છે કે ફાઇનાન્શિયલ એડવાઇઝરનું કેટલું મહત્વ છે એને કઈ રીતે પસંદ કરવો એ બધું જ આપણે અહીંયા આગળ જણાવી રહ્યા છે પણ પિયુષજી એક સવાલ એ પણ થાય કે હવે દરેક વ્યક્તિ ફાઈનાન્શિયલ એડવાઇઝરને અપોઇન્ટ કરી શકે તેમની ફી ચૂકવી શકે એટલા ફાઈનાન્શિયલી સ્ટેબલ ન પણ હોય કોઈને ન પણ પોસાતું હોય તો એમને માટે આવી સલાહ યોગ્ય સલાહ મેળવવાનો કોઈ રસ્તો ખરો હા એ એક પ્રોબ્લેમ છે કે અમુક લોકોની પાસે એક મૂડી બહુ નાની હોય છે તો એ નાની મૂડી જો ઇન્વેસ્ટ કરવા માટે એમને એડવાઇઝ લેવી પડે તો એમાં એમને કદાચ પરવડે જ નહીં કે ફાઇનાન્શિયલ એડવાઇઝરની ફી એ ચૂકવી શકે તો આવા આવી પરિસ્થિતિમાં ક્યાં તો પછી એ લોકોએ આઈએફએ પાસે જઈ ને ફોમ ભરાવી ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે જેનાથી કમિશન ડાયરેક્ટલી એડવાઇઝરને મળે છે એટલે એમને ફી આપવી નથી પડતી ને એમાં બીજી રીત એ છે કે હવે આજકાલ ઇન્ટરનેટમાં રોબો એડવાઇઝરીની ઘણી વેબસાઇટો નીકળી છે જેમાં તમે તમારી જે જરૂરિયાત હોય તમારું નામ હોય તમારી ઉંમર હોય તમારી જે વિગતો હોય એ બધી વિગતો તમે એમાં નાખી ને તમે પૂછો પ્રશ્ન તો એમાં તમને જવાબ મળે છે કે તમારે આટલા પૈસા આ વખતે અહીંયા ઇન્વેસ્ટ કરી શક કરવાના કે એવી રીતના હવે આજકાલ ઘણી રોબો એડવાઇઝરીની સાઇટ નીકળી છે એટલે અમુક લોકો જે જાણકાર હોય છે આ બાબતમાં એ લોકો આવા આવા રોબો એડવાઇઝરીનો પ્રયોગ કરી શકે છે પણ આ બધા માટે નથી જે લોકોને થોડી આવડત હોય એના માટે જ આ કામનું છે જી તો અહીંયા આગળ જો તમે ફાઈનાન્શિયલ એડવાઇઝર નથી અપોઇન્ટ કરી શકતા તો એમને માટે પણ આ રોબો એડવાઇઝર્સ નામનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે જે આમ ચોવીસ કલાક તમે ઓનલાઈન એના ઉપર સર્ચ કરીને તમારી સમસ્યાનું સમાધાન જાણી શકો છો મેળવી શકો છો પરંતુ ફરીથી એક વખત હું દર્શકોને યાદ કરાવવા દઈશ કે જો તમને તમારી નાણાકીય સમસ્યા માટે કોઈપણ સમસ્યા હોય તમારા નાણાકીય આયોજન માટે તમને કોઈ પ્રશ્ન હોય સવાલ હોય તો તમને મદદ કરવા માટે સીએનબીસી બજારનો મની મેનેજર શો ખાસ છે તમે અમને ઈમેલ દ્વારા ફેસબુક દ્વારા કે કોઈપણ રીતે સંપર્ક કરી શકો છો અમે તમારે માટે તમારું નાણાકીય આયોજન કરવામાં તમારી મદદ કરીશું તો આ સાથે જે આજના મની મેનેજરમાં સમય થઈ ગયો છે એક નાનકડો વિરામ લેવાનો અને વિરામ પછી આપણે જોઈશું દર્શકોના સવાલ વિરામ બાદ મની મેનેજરમાં આપનું ફરી એક વખત સ્વાગત છે હવે લઈશું દર્શકોના સવાલ અને આ સવાલનો જવાબ આપવા આપણી સાથે જોડાયા છે પ્લાન ઇન્વેસ્ટ એડવાઇઝર્સના સીએફી અને સીઓ પિયુષે જે સવાલ આવ્યો છે ભૂષણ મદનજીનો છે ઈમેલ દ્વારા આવ્યો છે સવાલ તેમણે પૂછ્યું છે કે એનપીએસ માં દસ ટકા જેટલું રિટર્ન મળી શકે એવી સ્કીમ કઈ એનપીએસ છે એક લાંબા સમયનું પેન્શન પ્લાન છે જે ગવર્મેન્ટે ચાલુ કર્યો છે આમાં તમને જે રિટર્ન મળે છે એ તમારે ઘણું ખરું રિટાયરમેન્ટ પછી મળે છે ને એ પણ તમને ટુકડે ટુકડે દર મહિને કે એવી રીતે તમને પાછા મળી શકે છે હવે તમે જણાવ્યું નથી કે તમારી ઉંમર કેટલી છે ને તમને કેટલા વર્ષો હજી બાકી છે પણ આપણે એક જોઈએ સર્વે તો એમાં પ્રમાણે છેલ્લા બેથી પાંચ વર્ષના જેનો પરફોર્મન્સ છે એનપીએસમાં એ બધી જ સ્કીમોમાં લગભગ દસ ટકા જેટલું રિટર્ન તો આવ્યું જ છે પણ આમાં કોઈ ગેરંટી નથી એટલે તમારે કોઈ ગેરંટી ન આપી શકાય કે તમને દસ ટકા કઈ સ્કીમમાં મળી શકશે જી તો એનપીએસની સ્કીમમાં રોકાણ કરતા પહેલા તમારે ખાસ જાણી લેવું જોઈએ કે એનપીએસની સ્કીમની અંદર છેલ્લા અમુક વર્ષોમાં દસ ટકાથી ઉપરના રીટર્ન મળ્યા છે પરંતુ એવી કોઈ ગેરંટી નથી કે આજ જ દસ ટકા જેટલું રીટર્ન તમને આવનારા સમયમાં પણ મળી શકે છે તો આ ધ્યાને રાખીને તમારે તમારા રોકાણનો નિર્ણય કરવાનો રહેશે પિયુષજી આગળનો સવાલ જોઈશું અહીં આવ્યો છે આકાશ વશીનો સુરતથી તેમણે પણ ઇમેલ લખ્યો છે તેમણે પૂછ્યું છે કે એચડીએફસી નિફ્ટી ફિફટી ઇટીએફ અને એસબીઆઈ બેન્કિંગ ઇટીએફ બેમાંથી ક્યાં રોકાણ કરવું જોઈએ હવે જે એસબીઆઈનું નિફ એસબીઆઈ બેન્કિંગનું ઈટીએફ છે એ એક સેક્ટર સ્કીમ કહેવાય છે એને તો એ સ્કીમ ખાલી બેન્કિંગ સેક્ટરમાં જ ઇન્વેસ્ટ કરે છે એટલે હવે જે જેટલો વખત બેન્કિંગ સેક્ટરમાં વધારો થશે એ એટલો સમય તમને એમાં રિટર્ન સારું મળશે પણ એને બદલે તમે જો એચડીએફસી ઇટીએફમાં નિફ્ટી ફિફ્ટીમાં ભરો પૈસા તો એ વધારે ડાઇવર્સિફાઈડ સ્કીમ છે ને એમાં તમે લાંબો સમય પણ તમે ઇન્વેસ્ટેડ રહો તો એમાં તમારે વધારે સારું રિટર્ન મળવાની આવશ્યકતા છે અને તમને એ તમારા લાંબા સમય માટે તમે ઇન્વેસ્ટમેન્ટ એમાં વિધાઉટ રિસ્ક તમે હોલ્ડ કરી શકશો જી તો અહીંયા આગળ પણ એક મહત્વની બાબત તમારે ખ્યાલ રાખવાની રહેશે કે તમે જે રોકાણ કરો છો એ કયા ફંડમાં થઈ રહ્યું છે કોઈ સેક્ટોરિયલ ફંડ હોય તો ત્યાં તમને રિટર્ન કદાચ વધારે આશા લાગી શકે પરંતુ એનું જોખમ પણ સમજી લેવું જોઈએ સેક્ટોરિયલ ફંડ હંમેશા થોડા વધુ જોખમી હોય છે અને અમે તમને સતત સલાહ આપતા આવીએ છીએ કે રોકાણ એવી જગ્યાએ કરો જ્યાં તમારું રોકાણ ડાયવર્સિફાઈડ રહેતું હોય તો અહીંયા આગળ પણ તમને એ જ સલાહ બનતી દેખાઈ રહી છે કે એચડીએફસી નિફ્ટી ફિફટી ઇટીએફ એ ડાયવર્સીફાઈડ પોર્ટફોલિયો ધરાવે છે તો ત્યાં તમારે રોકાણ કરવું જોઈએ આ સાથે જ આગળના સવાલ તરફ વધીએ મયંક પાઠકનો આ સવાલ છે તેમણે તેમની નાણાકીય સ્થિતિ આપણને જણાવી છે તેમની અને તેમની પત્નીની આવક રૂપિયા એક લાખ છે તેમની હોમ લોન ચાલી રહી છે એનું ઇએમઆઈ ત્રીસ હજાર રૂપિયા છે જેના હજી સાત વર્ષ બાકી છે એક બાળક છે જે હાલ સેવન્થ સ્ટાન્ડર્ડમાં ભણે છે તેઓ આઠ હજાર રૂપિયાનું કુલ રોકાણ કરે છે જેમાં પીપીએફ ઇએલએસએસ અને એમએ મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે પણ એમણે સેપરેટ આંકડા આપણને નથી જણાવ્યા અને હવે એમનો સવાલ એ છે કે લોન અને ટેક્સ સેવિંગ સાથેના રોકાણ કરવા છતાં પણ તેઓ ટેક્સ બચાવી શકતા નથી તો એમણે ક્યાં બદલાવ કરવા જોઈએ અને સાથે જ તેમણે તેમના ગોલ પણ જણાવ્યા છે તેમણે દર વર્ષે રૂપિયા પચાસ હજાર વેકેશન માટે જોઈએ છે નિવૃત્તિ માટે અને બાળકના ભણતર માટે બને તેટલી રકમ ભેગી કરવી છે હવે તમે એમ જણાવ્યું છે કે આઠ હજાર રૂપિયા તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો પીપીએફ ઇએલએસએસ ને એવી સ્કીમોમાં તો આમાં હું એમ કહેવા માંગુ છું કે આપણે એટી સી સેક્શન જે ઇન્કમ ટેક્સનો છે એમાં દોઢ લાખ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે ને એના પર તમને એક્ઝેમ્પન ટેક્સનું મળી શકે છે આ ઉપરાંત તમે મેડિકલ ઇન્સ્યોરન્સ લો તો એના પણ ઇન્સ્યોરન્સમાં સેક્શન એટી ડીમાં તમને એનો બેનિફિટ મળી શકે છે એટલે રસ્તાઓ તો ઘણા છે જે રીતે તમે ટેક્સ બચાવી શકો છો પણ તમારે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર છે તમારા આપણે ગોલની તરફ જોઈએ તો તમે અમને ઘણી એમાં ઇન્ફોર્મેશન નથી આપી કે તમારી ઉંમર કેટલી છે કે તમારા છોકરાની ઉંમર કેટલી છે એમને ક્યારે એજ્યુકેશન માટે જોઈવાના છે પૈસા કે પછી કેટલા જોઈવાના છે કે તમારે રિટાયરમેન્ટને કેટલા વર્ષો બાકી છે તો આ બધા ગોલ માટે તમારે વધુ ઇન્ફોર્મેશન આપવાની જરૂર છે આ વધુ ઇન્ફોર્મેશન તમે જો અમને મોકલશો તો અમે અમે તમને તમને આમાં સરખી રીતે યોગ્ય જવાબ આપી દર્શક મિત્રો ફરીથી યાદ કરાવવા માંગીએ છીએ જયારે તમે તમારા સવાલ મોકલો છો ત્યારે તમારી યોગ્ય વિગત તમારા ધ્યેય એનો સમયગાળો તમારી ઉંમર અમને ચોક્કસ લખી જણાવો પિયુષજી તમે આજે અમને ઘણી બધી જાણકારી આપી અમારા સાથે શોમાં જોડાયા એ માટે આપનો આભાર આ સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ એટલે કે લોન ક્રેડિટ કાર્ડ ઇન્સ્યોરન્સ બચત રોકાણ વગેરેને લગતા તમારા સવાલ અમને મોકલો તમારું નામ શહેર ઉંમર અને ફોન નંબરની સાથે ઈમેલ કરો અમને મની એટ એન ડબલ્યુ ડોટ એટીન ડોટ કોમ પર ફેસબુક પર લખો અમને ફેસબુક ડોટ કોમ સ્લેશ સીએનબીસી બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો ટ્વીટર ડોટ કોમ સ્લેશ સીએનબીસી બજાર પર તો હાલ પૂરતું આજના મની મેનેજર શોમાં આટલું જ પરંતુ આવતીકાલે એક નવા ટોપિક સાથે અમે ફરીથી હાજર જોઈશું ત્યાં સુધી તમે જોતા રહો સીએનબીસી બજાર નમસ્કાર